राम राम सीताराम जय श्री कृष्ण जय माता जी जय गोपाल जी ठाकुर धोनी जय जलाराम जय जिनेन्द्र जय स्वामीनारायण महादेव हर કેમ છો યુટ્યુબ ફેમિલી? જોરદાર જમાવટમાં જ છો એવી આશા છે મને. અને બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો કે આપણે કઈ જગ્યાએ ઊભા છો, ઓળખી ગયા તો કમેન્ટ કરો ચલો ફટાફટ કે આપણે કઈ જગ્યાએ ઊભા છે. અને આજે ફાઇનલી આપણે એ દિવસ આવી ગયો છે જેની તમે બધા પણ રાહ જોતા હતા ખૂબ આતુરતાથી. તો આજે એ દિવસ છે, આપણે ફોરવેલ લેવા જવાનું. તો આગળ વિડીયોમાં તમને બધું જોવા અને જાણવા મળશે કે આપણે કઈ ફોરવીલ બુક કરાવેલી છે અને શું છે ને એ બધું ફૂલ ડિટેલમાં તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો સ્કીપ કરીને ક્યાંય ન જતા. અને હા, મેડમજી એક કલાક છે તૈયાર થઈ છે, સોરી આપણે પ્રજ્ઞા એક કલાક છે તૈયાર થઈ છે, પણ હજી એનો મેળ પડ્યો નથી. કારણ કે ઘડી કે આ પહેરું, ઘડી કે ઓલું પહેરું, આમ તેમ થયા જ રાખે એનું. અને તમારા કોઈને ઘરમાં આવો પ્રોબ્લેમ છે કે નહીં એ પણ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. મારે દર વખતે આ જ થાય, જોકે મને કહે કે હું શું પહેરું એટલે હું એને કહું ભાઈ આ નહીં ના પહેર, એટલે એ નક્કી થઈ ગયું હોય પછી પાછું ઘડીક વાર થઈને એટલે બિચારા પહેરું. એટલે આપણે જે કીધું ને એ તો મુકાય જ જે સાઈડમાં, અને એની જગ્યાએ એને મજા આવે ને એ જ પહેરવાનું હોય, તો પછી આપણે શું કામ પૂછતી હશે મને એ ખબર નથી પડતી. તમારે કોઈને આવો પ્રશ્ન થાય તો કમેન્ટ કરીને કહેજો. અને હવે સીધા જઈએ છીએ આપણે મેડમજી પાસે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમારું આ સપનું પણ સાકાર થશે. ફાઇનલી હનુમાનજી મહારાજની કૃપાથી એ કામ પણ મારું થઈ ગયું કે જેની મને આશા નહોતી કે અમે કોઈ દિવસ એમની આગળ એમ વસ્તુ માંગી પણ નથી. બસ એક જ વસ્તુ માગું છું, પણ ખબર નહીં એ ક્યારે આપશે. જ્યારે આપશે ત્યારે આના કરતા પણ વધારે ખુશ હોઈશ. પણ અત્યારે જે વસ્તુ માટે જઈએ છીએ એ પણ અમારા માટે ખુશી જ છે કે જેનો સપનામાં અમને વિચાર નહોતો એ વસ્તુ અમારી માટે થઈ રહી છે. એક દિવસનો સમય એવો હતો કે ત્યારે અમે વિચારતા હતા કે ખાલી 25-30 હજાર વાળી એક ઠૂઠું આવે ને ગાડીનું, એવું આપણે ઠોઠું લઈ લઈએ કીધું. તડકાનું જવું આવું, ઠંડીનું જવું આવું, અને વરસાદનું પલળતું જવું આવું, એના કરતાં કમસે કમ છાંયો તો રહે, પછી ભલે ધક્કા મારી નાખવી પડે, એવો એક દિવસનો પ્લાન હતો. જો હું ખોટું બોલતી હોય તો સાહેબજીને પૂછો તમે કે આવું વિચાર્યું હતું કે નહીં આપણે. પણ ફાઇનલી ભગવાને એ દિવસ પણ સારો જ આપ્યો અમને, અને આજે ખૂબ ખુશ છીએ. અને ફાઇનલી આપણું લુક કંઈક આવું છે, હું તૈયાર થઈ જાઉં પછી મળીએ. હાથમાં છે મેકઅપ પાવડર. ફાઇનલી આપણે નવા ઘરમાંથી જઈએ છીએ હવે શોરૂમ પર. ચલો તમે બધા લોકો પણ અમારી સાથે મેડમજી ખુશ ખુશાલ. વાલીજી સોરી, વાલીજી આ જીપ નથી વળતી યાર, શું કરવું, કંઈ વાંધો નહીં. તો હવે પહેલાં ફટાફટ આપણે છે ને નીચે ઉતરી જઈએ ને પછી સીધા મળીએ આપણે શોરૂમ પર. રસ્તામાંથી પ્રસાદી ને એવું બધું લેવાનું છે, એ બધું લેતા જઈએ આપણે. અને મેં બાપજીને કોલ કર્યો પણ બાપજીએ કોલ રિસીવ નહીં કર્યો. ફાઇનલી હાલતા હાલતા શોરૂમે પહોંચવાની હાલત આવી હતી. અરે રિક્ષાવાળો ભાઈ કે મારે જવું બીજી દેશમાં, તો કીધું ભાઈ તું અહીંયા અમને ઉતારી દે, અમે હાલા જઈએ. હવે અહીંયાથી કંઈ આગું છે નહીં, તો બસ ટૂંક સમયમાં આવી ગયો છે આપણે શોરૂમ. જો અહીંયા આગળ આ છે આપણો રાજકોટ હાઈવે, અહીંયા આવીને તૈયાર થવાનો મોકો નથી મૂકતી. બોલો આને શું કરવું, હવે નક્કી નથી આનું કાંઈ. અહીંયા આવીને તૈયાર થવાનો મોકો ન મૂકે. ફાઇનલી શોરૂમે તો પહોંચી ગયા ને હવે વેઇટ કરીએ છીએ આપણે ક્યારે ગાડી આપે આપણા હાથમાં, અને પછી નીકળીએ લોંગ ટૂર. મમ્મી પપ્પાને એ વાં બેઠા જ છે, એ રાહ જુએ ક્યારે આપે. પણ ગાડીનો કલર કહી દીધો, પણ ગાડી કઈ છે એ હજી તમને નહીં જોવા મળે. અત્યારે હવે જોવા આવ્યા છે આપણે સીટ કવર. પ્રશાંતભાઈ જોઈએ કેવા બતાવે છે, પછી નક્કી કરીએ. કા પ્રશાંતભાઈ એમાં તમારે બોડી મેચ જોતું હોય તો પણ મળશે. અહીંયા જે સાઈડ માં બ્લેક છે ને ત્યાં બ્લુ મળશે, ઇન્ટીરિયર મેચ થઈ જશે. એક ગાડીની ડિલિવરી લેવાઈ ગઈ છે ને હવે બીજી ગાડી જે આપણી ગાડી છે
એમાં થોડી ઘણી એસેસરી સ્પીડ થઈ છે, એસેસરી સ્પીડ થઈને એના પછી આપણે ડિલિવરી લેવાના છીએ. તો ત્યાં સુધી હજી થોડુંક સસ્પેન્સ જાળવી રાખો તમે બધા, પછી જુઓ તમે આપણી મોજ જોરદાર ધમાકેદાર આવશે. ડિલિવરી ઓલરેડી લેવાઈ ગઈ છે આપણે. આ છે આપણી બલેનો. ચલો એક ગાડી નીકળી ગઈ છે બહાર, હવે હવે સેકન્ડ ગાડીનો વારો છે આપણે. કેજો આ કલર કેવો લાગે છે કમેન્ટમાં. હેલો હેલો, જવા દો જવા દો જવા દો, રેડી જવા દો. આર યુ ગાઈઝ રેડી? કઈ ગાડી છે જોવા માટે? થોડીક વાર સસ્પેન્સ જાળવી રાખું છું હજી. થોડીક વારમાં હે ને પડદો ઉચકવાનો છે હમણાં આપણે, પછી તમે બધા જોઈ લો કે આપણે કઈ ગાડી છે. રેડી ને? રેડી. હું કે કઈ ના ઘટે ભાઈ, પછી આપણો આ પડદો ઉચકાઈ જશે. તો રાહ જુઓ તમે. બસ આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહ્યો એટલે આપણે વારંવાર છે ને પ્રશાંત ભાઈ ની મુલાકાત કરી રહ્યા રાખી. હા 100%. તમને ભગવાન સાજા કરે અને પાછા દોડતા કરી દે ને એવી પ્રાર્થના કરીએ છીએ આપણે. નેક્સ્ટ ટાઈમ શોરૂમ આવીએ ત્યારે તમે અમારી સામે હોવા જોઈએ. વિડિયો જોજો ખાસ. હશે ભાઈ આમ તો જો જમાનો હે, એટલે મને નહીં બેહવાનું એમ. તો વાંધો નહીં, આવજો. ટાટા બાય બાય. ભટકાળો તો હાજર નરવા આવી જો. ભાત શું કરશો? બાર કાઢ લેશો કે કેવો? ભગવાન જેવો ધણી બીજું જોજો. પહેલી વાર બેઠા છે સાહેબજી. ભાઈએ કાઢી તો સાહેબજી કે હું કરીશ, મારે કરવી છે. ચલો કરીએ, શું કરે છે જોઈએ. અરે વાહ સાહેબજી વાહ, શું વાત છે. ચલાવી બાય બાય. ભલા ના હો ભાઈ, કઈ ના ઘટે. ટોપ મોડેલ આલ્ફા, જોરદાર જમાવટ વાળું. ચાલો ફાઇનલી ડિલિવરી લેવાઈ ગઈ. હવે આપણે જવાનું છે અહીંયાથી સીધું હનુમાનજીના મંદિરે, ત્યાંથી જવાનું છે માતાજીના મંદિરે, અને પછી ફરી પાછું આપણે જૂનાગઢમાં આવવાનું છે. તો વિડીયો કન્ટિન્યુ છે, આપણે ક્યાંય જતા નહીં. તમને આજે બહુ જોરદાર જમાવટ આવવાની છે વિડીયોમાં. હું કે બાકી ગાડી કેવી લાગી કમેન્ટ કરજો હો. અહીંયાથી હવે બિલ કલેક્ટ કરવાની ને એ બધી પ્રોસેસ કરવાની છે. એ પ્રોસેસ થઈ જાય એટલે પછી સીધા આપણે નીકળીએ છીએ હવે ગોલાધર માટે. અત્યારે હવે છે ને અહીંયા પ્રશાંતભાઈનું કહેવાનું એવું છે કે એક ચિઠ્ઠી આપે છે કે બાજુના પેટ્રોલ પંપ ઉપર જશો ને તો તમને ત્યાંથી 5 લિટર કે પેટ્રોલ આપશે. તો મેં કીધું હું ડેઈલી આવતો જાઉં અહીંયા, તમે જો 5 લિટર કાયમ મને આપતા હોય તો પણ એ ભાઈનું કન્ડિશન એવી છે કે તમે ડેઈલી ના માટે એક એક ગાડી લેતા જાવ. તો ભાઈ એટલું બધું તો ક્યાંથી આપણે મેળ કરવો? મહેનત ચાલુ રાખો, કુદરત તમને આપશે. થેન્ક યુ સો મચ ફોર નેક્સ્ટ વિટારા. વિટારા
હાલો ભાઈ જો ગાડી અત્યારથી નક્કી થઈ ગઈ વિટારા લેવાની છે પણ હવે જોઈએ કેટલા ટાઈમમાં આવે છે આપણી પાસે ને આ ભાઈ આપણે છે ને અહીંયા ગેટ પાસની ને બધી વિધિ કરે છે ફટાફટ કરી દઈએ તો હવે સારું છે કંઈક થેન્ક યુ આ ભાઈ નું કામ હોય ને શોરૂમમાં બહુ ઊંચું હે કોઈને તરસા રાખતા જ નથી ઘડીએ ને ઘડીએ પાણી લઈને ચા લઈને કોફી ને ઠંડુ ને બધું શું નામ ભાઈ તમારું મારું નામ પરમાર રિયાઝ પરમાર ભાઈ છે ભાઈ ચોક્કસ થી મળજો અહીંયા કોઈ આવું ને નેક્સા ના શોરૂમે તો પાણી વિના નહીં તમને જવા દે મોબાઈલ પર કનેક્ટ થઈ જશે પછી મોબાઈલ થી જ આપણે ઓપરેટ કરશું એવું બધું કરશું થોડું ઘોકા કરશું એમાં કઈ વાંધો નહીં આવે આ ભાઈ અમારે છે ને ક્યારના કંટાળ્યા એને મોડું થઈ ગયું ચાલો વારા ફરતી વારા બે ગાડી નીકળે છે ભાઈ પેલા બ્લુ ને પછી વ્હાઈટ કઈ ના ઘટે ભાઈ અને હવે આવે છે આપણી વ્હાઈટ ગાડી વ્હાઈટ બલેનો કઈ ના ઘટે ભાઈ જોરદાર એક ગાડી તો જો રોડ ઉપર થઈ ગઈ રવાના ગાય ગમકારી બોલે અને આ છે આપણી બીજી ગાડી ચલો આપણી આ બીજી ગાડી પણ રોડ ઉપર હવે રવાના ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે ગાડી એન્ટ્રી કરે છે ને બીજી ગાડી એની પાછળ આવે જ છે એ નીકળે તો આગળ પણ થોડાક પાછળ રહી ગયા છે એવું છે ચલો બીજી ગાડી પણ આવી ગઈ એકી સાથે બાપ બે ગાડીઓ ફાઇનલી ગાડી પહોંચી ગઈ છે આપણી મંદિરે ને મુહૂર્ત કરી નાખી ખુશી તો જો ઠેકડામાં રહી ગબડા આપણે મહારાજ આગળ વધારતા રહ્યો જય બજરંગબલી મહારાજ હવે આવ્યા છીએ આપણે માતાજીના મંદિરે શ્રીફળ ને એ બધું ધરાવવા માટે જય નવ દુર્ગામાં બસ આવી નવી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો જય માતાજી જય અંબેમાં ચલો અહીંયા પર આપણા ગાડીનો સ્વસ્તિક થાય છે પૂજા વિધિ જે આપણે બાકી રાખી હતી મંદિરે કરવા માટે અને જેને હું બાપજી બાપજી કરું છું ને આ છે અરે હમણાં ખાલી 5 જ મિનિટ જવા નથી સીધું ભગવાન હોય ને ચલો ગાડીની પૂજા વિધિ કરતી હતી હવે માણાની પૂજા વિધિ થાય છે ગોળાધર મંદિરેથી બધી પૂજા વિધિ ને બધું પતાવીને હવે આપણે આવ્યા છીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ કે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને આમની સ્થાપના છે ને આપણે જ્યારે યાર્ડની સ્થાપના છે ને એ દિવસથી છે ખોડિયારમાં બપોરટાણું થઈ ગયું ને હવે કીધું પેટમાં તો નાખવું જો ને ગાડીમાં તો નાખી દીધું તો પેટમાં નાખવું આવ્યા બે ગયા બપોરા કરવા ત્યાર બેઠા બપોરા હે થાકી ગયા હમણાં ડીશ આખી કમ્પ્લીટ થઈ ગઈ ને પછી તમારી સાથે શેર કરું શું શું વસ્તુ છે ને જમવામાં એ આ છે આપણી થાળી રોટલી કોબીનું શાક બટાટાનું શાક અડદની દાળ આ તુવેર દાળ ડુંગળી સંભારો મરચું છાશ ક્લચ મૂકો ને એ પ્રમાણે ધીમે ધીમે લીવર લીવરમાં હાવ ધીમે અંગૂઠો જ રાખજો તો એ રાહુસ થાય છે ધવલ જીઓ
ધીમે ધીમે મૂકો. જય હનુમાનજી મહારાજ. સ્ટીયરિંગ ચાલજો ધીરે ધીરે. હા ધીરે ધીરે લીવર ધીમો રાખો, ધીમો રાખો, એટલું બધું નહીં દેવાનું. ચલો હકાવે છે સાબજી. આવી ગઈ આપ. ક્લચ કરી હાવી. ક્લચ કરો ને પછી બીજામાં રાખો. ક્લચ કરો, લીવર મૂકો. લીવર મૂકી દેવાનું. ઓથામાં વહી ગઈ. ઓથામાં વહી ગઈ. ચાલો આ બીજામાં હવે મૂકો. ક્લચ મૂકી દો. મૂકી દો ક્લચ. હા ભર જાવ તમે બધાય. હવે મૂકી દો ક્લચ. મૂકી દો. હા મને કેવું તાર વિડીયો જોજો. આવડી ગઈ હે સાબજી, નહીં બોલવાનું. એને જોવાની ના પાડી હતી, બોલવાની ના ના પાડી, નજર નહીં કરવાની. એ કેવું કરે ખબર છે? અમે એમ કીધું ને કે આમ ને આમ કરો, તે આમ પાછળ ફરી જોવા જાય કે પાછળ નથી આવતું ને જોઈ લેવાનું, તો મારી ડોકું કાઢી જોવા જાય. એ એમ જાણે કાચમાં જોવાનું હોય એવા તો એ કરે ખેલા. પાછા કહે કે મને આમ નથી કોણ, તું મોટું બન લેખ, નકલ ગાડીમાં ઠૂટલી જા. હા હાર ગાડીમાં ઠૂટલી જા. હા ભાઈ હઈ છે કા તો થામ નાખ દો. જિંદગી જોખમમાં મુકાઈ જાય કારણ વગર. જિંદગી નો વીમા કંપની જાણે, ગાડી વીમા કંપની જાણે. એની વાત સાચી છે, કેમ કે ગાડી ટોપ મોડલ ની જ લીધી છે. નક્કી ન હોય કઈ આપણું મોડલ ખડી જાય, આપણું મોડલ મીન્સ કે મારું મોડલ, અને કઈ નવું મોડલ આવી જાય. કઈ ભરો હો નહીં ભાઈ. ચાલો તો બે ઘડી મજાક હોય, બાકી સાબજી શીખે છે જમાવટ છે. ચલો 1.5 કલાક આયકી અને 1.5 કલાક પછી ફાઇનલી જઈએ છીએ આપણે આપણા ઘર તરફ, મંજિલ તરફ. અને સાબજી કોન્ફિડન્સ થી કહે છે કે હું હાકી લઈશ ઘર સુધી. કેમ સાબજી, હાકી લેશો ને? સરસ, ડન. હવે જઈએ સીધા ઘરે, જઈને પછી મળીએ. રોડ ઉપરથી બતાવીશ કે સાબજી હાકે તો કેવાક લાગે છે. ઓકે, ફાઇનલી ગોલાધરના પાદરમાં પહોંચી આવ્યા અને જાઈએ છીએ ધીમેક 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 થી. કેમ કે તેજા ભાઈ શીખવાડે છે, હજી ફૂલ ફાયવું ન હોય ને, હાઈવે ઉપર તો ફાવી ગયું. તેજા બાપુ માંથી ભાઈ થઈ ગયો ભાઈ બધું. હું પછી બાપુ કઉ છું ને તો બધા કોમેન્ટ કરે છે કે પ્રજ્ઞાબેન ના તેજા બાપુ, એટલે એ કરતા કીધું આપડે સુધારી નાખીએ એટલા માટે. તો ચલો હું કયો સાબજી ફાવી ગઈ ને? હો 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 હો, ઘડી ઘડી પર પેલા આવું આવું ઉતરી જતી હતી, બે ડોહીઓ આવી જતી હતી ખાલી, જાજુ નહીં હરિબાપુ પાસે. ભાઈ હજી નથી જવું, વાર છે. સાબજી આપડા હાઈકે જઈશ, હાઈકે જઈશ, હાઈકે જઈશ. ચલો ગાડી તો વીમા વાળી છે, આપણે વીમા વગર ના છીએ. કીધું તમે આગો ની લઈ લઉં થોડુંક, પણ મારે એમાં પાછા પગે હટવું પડે છે ભાઈ, નહીતર મને વીમા વગર ની ઉતારી દે. બારો ભાઈ ફાઇનલી ઉગાડી તો દીધી સાબજી એ ભાઈ. ચલો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા. વાગી ગયા છે 6:30, 6:30 વાગ્યા સુધી ધોકાવી. તમે જોયું આગળ વહેલા પહોંચી ગયા હતા, પછી મંદિરે થોડાક વાર બાપુ પાસે બેઠા હતા. અને આજની સાથે આપણો આ ખુશીભર્યો દિવસ કંઈક આવી રીતના રહ્યો. ગાડીનું જ વધારે આવ્યું, કેમ કે ગાડી લીધી હતી તો શીખવામાં બસ એક અલગ જ ખુશી હતી. એ બદલ આપણે પૂરો કરી દીધો આખો વિડીયો, અને હવે મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બબાય. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દો, કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો. મળીએ પાછા નવા વિડીયોમાં. બબાય.